તો આ તરફ વાત સુરતની કરીએ જ્યાં સુરતમાં પણ ધોધમાર વરસાદના કારણે સુરતનો રાંદેર કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાંદેર કોઝવે પાણીમાં ગરકાવ થયો તાપી નદી પર આવેલો છે આ રાંદેર સિંગણપોર વચ્ચેનો કોઝવે કોઝવે પર આઠ પોઈન્ટ નવ મીટર સપાટીને પાર જોવા મળી રહ્યું છે પાણી જોકે હાલમાં કોઝવેને છ મીટરને પાર કરી આઠ પોઈન્ટ નવ સપાટી પર પહોંચ્યું છે અને અગિયાર મીટરની ભયજનકની સપાટી છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ધનરાજ પાઘલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ધનરાજ સતત પાણીની આવક છે કોઝવે પણ અત્યારે હાલ પાણીમાં ડૂબી ચૂક્યો છે શું સ્થિતિ જે બિલકુલ ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે એ પાણીની આવક ઉકાઈ ડેમમાં થઈ રહી છે અને ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે એક લાખ એકાવન હજાર સીધી તસવીરો તમે જોઈ શકો છો કોઝવેની તસવીરો છે અને કોઝવે અત્યારે રોદ્ર સ્વરૂપે અત્યારે જોવા મળી રહ્યો છે જે પ્રમાણે તાપી નદી બંને કાંઠી વહેતે જોવા મળી રહી છે ત્યારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં અત્યારે હાલ જોવા મળી રહ્યો છે જે પ્રમાણેનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાણીની આવક છે સીધી તાપી નદીમાં થઈ રહી છે આ પ્રમાણેનું જે પાણીનું વહેણ છે તમે જોઈ શકો છો આખે આખો કોઝવે છે એ અત્યારે હાલ અદ્રશ્ય થઈ ગયો છે એટલે કે કોઝવેથી ઉપરવટ જઈને અત્યારે પાણી છે એ જોવા મળી રહ્યું છે જો કે સુરતમાં અત્યાર હાલ પોલીસ કમિશનર દ્વારા કોઝવેની નજીક કોઈ પણ વ્યક્તિ ન જાય તેની ખાસ તકેદારી રાખવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે આ દ્રશ્ય જોઈ શકાય છે તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે કે એક લાખ એકાવન હજાર ક્યુસેક પાણી અત્યાર હાલ છોડવામાં આવી રહ્યું છે સુરત શહેરના નીચાણવાળા વિસ્તારમાં અત્યારે કોઈ અસર નથી થવાની પરંતુ તાપી નદીની આજુબાજુમાં જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો હોય છે તેમને સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે ગઈકાલે જ જાહેરાત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે સમયાંતરે પાણી છોડવામાં વધારો કરવામાં આવશે શરૂઆતમાં પંચોતેર હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ત્યારબાદ એક લાખ પચીસ હજારને હવે એક લાખ એકાવન હજાર જેટલું પાણી ક્યુસેક પાણી છે છોડવામાં આવી રહ્યું છે આગામી સમયમાં એક લાખ નેવું હજાર જે ક્યુસેક પાણી છે એ છોડવામાં આવશે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે કોઝવે અત્યારે હાલ જોઈ શકાય છે રૌદ્ર સ્વરૂપ છે અત્યારે હાલ તાપી જોવા મળી છે ભૂતકાળમાં જે પ્રમાણે સુરત શહેરમાં પૂર આવ્યો હતો ત્યારે આ જે પાણી છે લગોલગ છે એ સીધી સમયાંતરે લીટીમાં જોવા મળતું હતું અત્યારે એક લાખ એકાવન હજાર ક્યુસેક પાણી જ્યારે છોડવામાં આવ્યું છે ત્યારે આ પ્રમાણેની તસવીરો તાપી નદીના કોઝવેની જોવા મળી રહ્યું છે આ જે અંડરપાસ કોઝવે છે તમે જોઈ શકો છો આખે આખો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે કોઝવેની સપાટી છ મીટરની છે અને અત્યારે આ અગિયાર મીટર ઉપર અત્યારે પાણી છે વહેતું જોવા મળી રહ્યું છે ત્યારે સુરત પોલીસ દ્વારા ચાકચોબંધ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતના નવસારી હોય વલસાડ હોય ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે ત્યારે ત્યાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા તો મળી રહી સાથે સાથે અત્યારે ખાસ કરીને બારડોલી મહુવા હોય કે પછી વ્યારા ધરમપુર હોય તે સાઈડ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે એ પાણીની આવક સીધી અત્યારે હાલ નહેરો થકી તાપી નદીમાં આવતું જોવા મળી રહ્યું છે ત્યારે તેને લઈને પણ તંત્ર છે એલર્ટ કરી દેવામાં આવ્યું છે જોકે તમામ જે અધિકારી કર્મચારીઓ હોય છે તેમની રજાઓ છે કેન્સલ કરી દેવામાં આવી છે અને તેમને એલર્ટ રહેવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે પરંતુ કોઝવે જે રોદ્ર સ્વરૂપ અત્યારે હાલ ધારણ કર્યું છે અત્યારે હાલ આ જે પાણી છે એ સીધું દરિયામાં જઈ રહ્યું છે જોકે બપોરે બે કલાકે બેથી ત્રણ કલાકે ભરતીનો સમય હોય છે ત્યારે દરિયો પાણી નથી લેતું તે સમયગાળામાં આ તાપી નદીનું જળસ્તર છે એ વધવાની સંભાવનાઓ છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો હાલ તો તાપી નદી પર રાંદેર સિંગરપુર વચ્ચેનો બનવામાં આવેલો કોઝવે જે અત્યારે પાણીમાં ગરકાવ છે